વડિયાની દીકરી વૃંદાને મળી નવી જિંદગી. મ્યુસિકલ ટ્રોફી નામની અસાધ્ય બીમારીથી પીડાતી હતી વૃંદા. 17.5 કરોડ જેવી વૃંદાની સારવાર માટે હતી જરૂર. સોશિયલ મીડિયામાં કરેલી અપીલ બાદ દાનની સરવાણી ફૂટી છે. વિદેશમાં વસતા પાટીદારોએ દાનની મોટી રકમ મોકલતા વૃંદાને મળી નવી જિંદગી. સરકાર દ્વારા 6 કરોડ જેવી પેન ઇમ્પોર્ટ ડ્યુટી વૃંદાના નવજીવન માટે માફ કરી હતી. 17.5 કરોડ જેવી રકમ વૃંદાને જિંદગી માટે મળી જતા પરિવારજનોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે. મુંબઈની પીડી ઇન્દુજા હોસ્પિટલમાં થઈ છે સારવાર. વૃંદા સારવાર કરીને વડિયામાં આવતા પરિવારજનોમાં હરખડી હેલી થઈ છે. અહેવાલ રાજુ વડિયા. નામ અને હતો અને મારું નામ જુનેદ ડોટિયા છે. અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી. આજે વડિયામાં દિવાળી જેવો માહોલ છે એનું કારણ છે કે વૃંદા જે 4 માસની દીકરી હતી, અમારા ગામની દીકરી હતી, પટેલ સમાજની દીકરી હતી. આજે એનું ગઈ રાત્રે એનું ઇન્જેક્શન અને સારવાર મુંબઈ ખાતે થઈ ગયેલી છે, જેથી કરીને વડિયામાં હર્ષો ઉલ્લાસનો માહોલ છે. જેમાં અનેક નામી અનામી સંસ્થાઓ, વડિયાની સ્કૂલની બાળાઓ તથા ગામના લોકો, ગામના વેપારીઓ સરકારશ્રીએ મદદ કરીને આજ રોજ તેમનું સંપૂર્ણ રીતે સારવાર થઈને મુંબઈથી રવાના થઈ ગયા છે, જેથી કરી આજે વડિયામાં ખુશીનો માહોલ છે. સર, કેટલી રકમની જરૂરિયાત હતી? અંદાજિત 17.5 કરોડની રકમ હતી. એમાં થોડુંક સરકારે ડ્યુટી ઘટાડીને અને બધું કરીને સરકારે થોડુંક ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ને ઓછું કરીને એમ કરીને સારવાર આજ રોજ મળી ગઈ છે. તમારી વૃંદાની સારવાર લગી કેવી ખુશી? અમને રાજુભાઈ, અમારા વૃંદાની સારવાર માટે અમારા કુટુંબી સ્નેહીજનો, અમારા સ્નેહ મિત્રો બધાએ, અમારું ગામ આખું વડિયા બધાને ખુશીનો ખૂબ ખૂબ માહોલ છે. કેમ કે આવી મોટી રકમ કોઈ સંજોગમાં 17.5 કરોડ રૂપિયા થાય એમ નહોતા, અને આજે અમને વૃંદાને ફૂલની તો ફૂલની પાંખડી કરોડો રૂપિયા લોકોએ આપી અને વૃંદાને ગવર્મેન્ટ શ્રી તરફથી સહાય થાય એ બાબતથી ઇન્જેક્શન અપાઈ ગયું છે. એટલે વૃંદાને અત્યારે મુંબઈની હોસ્પિટલમાં છે, તે એને બહુ સારું છે. એટલે ખૂબ ખૂબ આપણા ગામ પરિવારજનો, સહેર મિત્રો, સરકાર બન્યા બધાથી ખૂબ ખૂબ આભાર આપી અને અમારી વૃંદાને જીવ બચાવી લીધો. શું કહે છે? એ માનની અમારી ખુશી છે. બસ જો સાક્ષાત રામ પધાર્યા છે ઘરે અને પ્રભુએ ઘણી કૃપા કરી છે. વૃંદા એટલે મારો તુલસીનો ક્યારો પ્રભુએ જીવતો રાખી દીધો છે, એટલે બદલથી અમને ખૂબ ખૂબ અમને આનંદ છે. જે લોકોએ વૃંદાના ફોટા વિડીયા જે કઈ જોયું છે બધાને ખૂબ ખૂબ આનંદ છે બધાને, અને કુદરત હવનું બધાનું સારું કરે. હવે અને વૃંદા એના નસીબમાં લખાવીને આવી છે તો તાત્કાલિક એને દાતા મળી ગયા અને જીવનદાન મળી ગયું. તો વૃંદા 100 વર્ષની થાય આમને હાજી નરવી રહે અને ઘરે વહી આવે, અને સરકારશ્રીનું ને જેટલા દાતાઓ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા અમને કરી, એટલે અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ અમે. અને બધાને નાના મોટા બાળકો થી માંડીને વૃદ્ધો સુધી બધાને ખૂબ જ આનંદ થયો છે. બસ હવે ખુશીના આંસુ રામ મંદિર. હા, પ્રભુએ અમારી અરજ સુણી કે દુઃખના આંસુ સુખના આંસુ લુવા આવશો, અમે દુઃખના આંસુ વાહ સુખના આંસુ વાહ આવશો, એટલે અમને સુખના આંસુ હવે આવે છે. રામ મંદિર નિર્માણ થી આપણી ઘરે રામ ભગવાન પ્રભુ પેલા મારી ઘરે પધાર્યા છે. પેલા અમારી ઘરે મારી વૃંદા પાસે ગ્રામજનોને બધાને કહી છે અને ગ્રામજનોને બધાના સાથ સપોર્ટથી અમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા. ભગવાન બધાએ સપોર્ટ આપો, બહુ સહયોગ, બહુ મોટો આદેશ આવકાર બધો બહુ મળ્યો, એના તરફે હવે ધન્યવાદ માની છે સરકારનો.